નમસ્કાર મિત્રો, આજે આપણે આરટીઈ 2009 વિશે જોઈશું. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો કાયદો, જેમાં મિત્રો જે 37 કલમો છે એકદમ શોર્ટમાં આપેલી છે, એટલે તમને યાદ રાખવામાં સરળતા રહેશે. અને વિડીયો પત્યા પછી, એટલે કે એ ચેપ્ટર પત્યા પછી એના અંતે કેટલાક પ્રશ્નો પણ જોઈશું. જો મિત્રો તમે ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો, કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તેમજ અમારી ચેનલ ઉપર બીજા અન્ય વિડીયો ટેટ ટાટ જીએસ પરીક્ષાને અનુરૂપ મૂકેલા છે, તો ચેનલની એકવાર મુલાકાત અવશ્ય લેજો. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર, નિયમ 2009. મિત્રો, તો સંયુક્ત રાષ્ટ્રસંઘે 1979 નું વર્ષ આંતરરાષ્ટ્રીય બાલ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. તેમાં વિશ્વના મોટાભાગના દેશો બાળકોના પોષણ, આરોગ્ય અને માનસિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કટિબદ્ધ થયા. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 2015 સુધીમાં સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું. આપણી સરકારે પણ આ લક્ષ્ય નક્કી કર્યું. વર્ષ 2002માં બંધારણમાં 86મો સુધારો કરી પ્રાથમિક શિક્ષણના અધિકારોને મૂળભૂત અધિકાર 21(1) બનાવેલ છે, અને સંસદ દ્વારા વર્ષ 2009માં આ કાયદો પસાર કરવામાં આવ્યો. મિત્રો, આ પહેલા ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1961નો કાયદો અમલમાં હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે બાળકના હક, વ્યક્તિનું સ્વતંત્ર અસ્તિત્વ, પ્રેમ, ફૂફ અને સંરક્ષણ મેળવવું, બાળપણ ભોગવવું, શોષણ મુક્તિ, સામાજિક જીવન, નિર્ણય લેવો, આ બધી બાબતો માટે આરટી 2009 લાવવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય બાળકના હક આપેલા છે. મિત્રો, આગળ વધીએ. ફરજિયાત શિક્ષણ માટે અધિનિયમ, તો 26 ઓગસ્ટ 2009 ના રોજ 6-14 વર્ષની વયના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ માટે અધિનિયમ આ પાડવામાં આવ્યો, એટલે કે બનાવવામાં આવ્યો. આરટી 2009માં મિત્રો 7 પ્રકરણ અને 38 કલમોનો સમાવેશ થાય છે. ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે કે આરટી 2009માં કુલ પ્રકરણ અને કુલ કલમોની સંખ્યા નીચેનામાંથી કઈ છે, તો ઓપ્શન આપેલો હશે. મિત્રો, ખાસ યાદ રાખવું, 7 પ્રકરણ છે અને 38 કલમો છે. આપણે પ્રકરણ વાઇઝ જોઈશું અને કલમો કઈ કઈ આવે એ પણ મિત્રો જોઈશું. એમાં પહેલું પ્રકરણ છે પ્રારંભિક. એમાં કલમ 1 અને 2નો સમાવેશ થાય છે, જેમાં પ્રાથમિક શિક્ષણ એટલે પહેલા ધોરણથી 8મા ધોરણ સુધીનું શિક્ષણ એવું કહેવામાં આવેલું છે. બીજો મફત અને ફરજિયાત શિક્ષણનો હક, એમાં કલમ 3, 4 અને 5 એમ 3 કલમોનો સમાવેશ થાય છે. કલમ 3 છે એ બાળકોનો હક બતાવે છે. કલમ 4 છે એ પ્રવેશ ન આપેલા બાળકો માટે ખાસ જોગવાઈ છે. અને કલમ 5 છે બીજી શાળામાં બદલી મેળવવાનો હક છે. એટલે એક શાળામાં ભણતો હોય અને પછી એને બીજી શાળામાં જવું હોય તો શાળાના આચાર્ય કલમ 5 અન્વયે એ બાળકને રોકી શકશે નહીં. મિત્રો, હવે પ્રકરણ 3, યોગ્ય સરકાર, સ્થાનિક સત્તાતંત્ર અને માતા પિતાની ફરજો, એમાં કલમ 6 થી 11 નો સમાવેશ મિત્રો કરેલો છે, જેમાં કલમ 6 અન્વયે શાળા સ્થાપવા માટે સત્તાતંત્રની ફરજો, કલમ 7 નાણાકીય જવાબદારીનું વિભાજન, કલમ 8 યોગ્ય સરકારની ફરજો, કલમ 9 સ્થાનિક સત્તાતંત્રની ફરજો, 10 માતા પિતા અને વાલીની ફરજો, અને કલમ 11 સરકારે પૂર્વે શાળા શિક્ષણ પૂરું પાડવું, એમ પ્રકરણ 3માં આટલી કલમોનો સમાવેશ થાય છે. મિત્રો, જે ચોથું પ્રકરણ છે એ IMP છે. આમાંથી મોટાભાગના પ્રશ્નો પરીક્ષામાં મિત્રો પૂછાતા હોય છે, એટલે અહીં તમારે ખાસ
ખાસ ધ્યાન આપવાનું રહેશે મિત્રો. શાળા અને શિક્ષકોની જવાબદારી એમાં 12 થી 28 કલમોનો મિત્રો સમાવેશ થાય છે. કલમ 13 ફી અને ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ, એટલે શાળામાં જ્યારે બાળક દાખલ થાય એટલે તમે ફી ના લઈ શકો અને ઇન્ટરવ્યુ પણ ના લઈ શકો એવું આ કલમ અનુસાર કહેવામાં આવેલું છે. કલમ 14માં પ્રવેશ માટે ઉંમરની સાબિતી ન હોય તો પણ આપી શકાય છે. કલમ 15 પ્રવેશની ના પાડી શકાય નહીં. કલમ 16 હોલ્ડ બુક અને 17મી કલમ વધુમાં વધુ પૂછાય છે મિત્રો. શારીરિક શિક્ષા, બાળક ભણતું હોય તો તેને તમે કોઈ પણ પ્રકારની શારીરિક શિક્ષા કરી શકશો નહીં મિત્રો. કલમ 18, 19 અને 20 અહીં રહી ગયેલી છે તો હું બોલી જાઉં છું. કલમ 18 એવું કહે છે કે માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા વગર શાળા શરૂ કરી શકાશે નહીં. 19 શાળાને શાળાને પાડવાના નિયમો છે. અને કલમ 20 છે એ અનુસૂચિ સુધારાની સત્તા એ રહી ગયેલી છે મિત્ર. 18, 19 અને 20 ફરીવાર, 18 માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય શાળા શરૂ કરી શકાશે નહીં. 20 શાળાએ પાડવાના નિયમો, જ્યારે 21 અનુસૂચિ સુધારાની સત્તાઓ મિત્રો. કલમ 21 આ પણ IMP છે, શાળા વ્યવસ્થાપન સમિતિ જેને આપણે SMC તરીકે ઓળખીએ છીએ. કલમ 23 શિક્ષકોની નિમણૂક માટેની લાયકાત અને નોકરીની શરતો. કલમ 24 શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ. કલમ 25 વિદ્યાર્થી શિક્ષકોનો ગુણોત્તર પછી જોઈએ આપણે પાછળ આવશે. કલમ 26 શિક્ષકોની ખાલી જગ્યા ભરવી. કલમ 27 બિન શૈક્ષણિક કામ માટે પ્રતિબંધ. અને કલમ 28 પણ IMP છે, ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ મિત્રો. આમ આ પ્રકરણ 4 છે, 12 થી 28 કલમો મોસ્ટ IMP છે, પરીક્ષામાં ઘણી વાર પૂછાતી હોય છે. પછી 5મું પ્રકરણ અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણ, એમાં કલમ 29 અને 30 સંવિધાનમાં દર્શાવેલા મૂલ્યો, બાળકોના સર્વાંગી વિકાસ, જ્ઞાન અને બુદ્ધિ શક્તિ નિર્માણ, શારીરિક માનસિક શક્તિનો વિકાસ, બાળ કેન્દ્રી પ્રવૃત્તિ, માતૃભાષામાં શિક્ષણ, વિચારોની અભિવ્યક્તિમાં સ્વતંત્રતા, સર્વગ્રાહી અને સતત મૂલ્યાંકન, પ્રમાણપત્ર અને બોર્ડની પરીક્ષા નહીં. પછી પ્રકરણ છે બાળકોના હકનું રક્ષણ, એમાં 31 થી 34 કલમ છે. કલમ 31 શિક્ષણના હક પર દેખરેખ અને નિયંત્રણ. કલમ 32 ફરિયાદ અને નિવારણ. કલમ 33 રાષ્ટ્રીય સલાહકાર પરિષદ. અને 34 રાજ્ય સલાહકાર પરિષદ 15 સભ્યો. છેલ્લું 7મું પ્રકરણ, એમાં 35 થી 38 માર્ગદર્શક સૂચના અને નિયમો બનાવવા. ખાસ મિત્રો પ્રકરણ 4માંથી પૂછાય છે, જે 12 થી 28 કલમો વચ્ચે આપેલી છે એના વિશે પૂછાય છે. હવે શાળાના ધોરણોના માપદંડો, શાળામાં જે શિક્ષકોની સંખ્યા કઈ રીતે હોય છે તો 1 થી 5 અને 6 થી 8 માટે મિત્રો જુદી જુદી હોય છે. પહેલા 1 થી 5 ની વાત કરીએ તો જો સુધી 60 બાળકો હોય તો ત્યાં 2 શિક્ષકો હોય, પણ જેવું 61 થી 90 સુધી થઈ જાય બાળક એટલે 3 શિક્ષકો મળે. 91 થી 120 સુધી હોય તો 4 શિક્ષકો મળે. અને 121 થી 200 સુધી 5 શિક્ષકો મળે. ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે એટલે ખાસ ધ્યાન આપવું. ધોરણ 6 થી 8 માટે વિષય દીઠ 1 શિક્ષક હોય, એટલે ગણિત વિજ્ઞાનના 1 શિક્ષક હોય, ભાષાના 1 શિક્ષક હોય અને સમાજ વિદ્યાના મિત્રો 1 શિક્ષક હોય. મકાન સુવિધા શું શું જોવો તો અલગ શૌચાલય જોવો, એટલે બહેનો અને ભાઈઓ માટે અલગ શૌચાલય જોવો, પીણાના પાણીની સુવિધા જોવો, મધ્યાહન ભોજનની વ્યવસ્થા, રમતનું મેદાન જોવો અને કમ્પાઉન્ડ વોલ જોવો મિત્રો. શૈક્ષણિક વર્ષના કામકાજના દિવસો આ પણ પૂછાતું હોય છે તો 1 થી 5 માટે આખા વર્ષ દરમિયાન 200 દિવસ જોવો. 6 થી 8 માટે 220 દિવસ છે. RTEની કલમ પ્રમાણે છે મિત્રો, પણ હાલ તો સંપૂર્ણપણે અમલ કરતા નથી, બધું સરખું જ હોય છે.
અઠવાડિયાના તો 45 કલાકો, એક શિક્ષકે અઠવાડિયાના 45 કલાક ભણાવવું પડતું હોય છે. સાધન સામગ્રી, ગ્રંથાલય અને રમત ગમત સામગ્રી. મિત્રો, હવે આના લગતા કેટલાક પ્રશ્નો જોઈશું જે આઈએમપી છે. આરટી 2009 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે એની આગળ પ્રશ્ન જોઈએ. આરટી 2009 સંસદમાં ક્યારે પસાર થઈ કાયદો બન્યો? તો 26 ઓગસ્ટ 2009. આરટી 2009 ભારતમાં ક્યારથી લાગુ થયો? તો 27 ઓગસ્ટ 2009. આરટી 2009માં કેટલા પ્રકરણ આપવામાં આવ્યા છે? તો મિત્રો આગળ આવી ગયું, 7 પ્રકરણ અને કલમો 37 છે. સંબંધિત સરકાર, સ્થાનિક સરકાર અને સ્થાનિક સત્તામંડળ તેમજ માતા પિતાની ફરજો આરટી 2009ના કયા પ્રકરણમાં આપવામાં આવી છે? તો પ્રકરણ 3. શાળા અને શિક્ષકોની જવાબદારી કયા પ્રકરણમાં દર્શાવવામાં આવી છે? તો પ્રકરણ 4. પ્રવેશ માટે વધારાની ફી, કસૂડી તપાસ કે ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ કઈ કલમમાં છે? તો કલમ 13. આરટી 2009માં શાળા પ્રવેશ માટે ઉંમરની સાબિતી માટેની કઈ કલમ છે? તો કલમ 14. આરટી 2009માં શાળા પ્રવેશની ના પાડી શકાશે એની કલમ કઈ? તો 15. આરટી 2009માં બાળકને નાપાસ કરવા કે શાળામાંથી કાઢી મૂકવા પર પ્રતિબંધ માટે કઈ કલમ છે? તો કલમ 16. આરટી 2009ની કઈ કલમ બાળકોને શારીરિક કે માનસિક સજા કરવાની મનાઈ ફરમાવે? તો કલમ 17. આરટી 2009ની કઈ કલમ અન્વયે માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કોઈ શાળા સ્થાપવાની નથી તેવું કહે છે? તો કલમ 18. આરટી 2009ની કઈ કલમ અનુસાર શાળાએ પાળવાના નિયમો અને ધોરણો મિત્રો આપેલા છે? તો કલમ 19. આરટી 2009ની કઈ કલમમાં શાળા સંચાલન એસએમસીની રચના? તો કલમ 21. આરટી 2009ની કઈ કલમ અનુસાર શાળા વિકાસ યોજના આપવામાં આવી છે? તો કલમ 22. આરટી 2009ની કઈ કલમ શિક્ષકોની લાયકાત અને નિમણૂકની શરતો છે? તો કલમ 23. આરટી 2009ની કઈ કલમમાં શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ આપવામાં આવ્યું છે? કલમ 24. આરટી 2009ની કઈ કલમમાં વિદ્યાર્થી શિક્ષકનું ગુણોત્તર આપવામાં આવ્યું છે? કલમ 25. આરટી 2009ની કઈ કલમમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ આપવામાં આવી છે? તો કલમ 26. આરટી 2009ની કઈ કલમમાં શિક્ષકોની બિન શૈક્ષણિક હેતુ માટે મૂકવા પર પ્રતિબંધ છે? કલમ 27. આરટી 2009ની કઈ કલમમાં શિક્ષકોને ટ્યુશન કરવા પર પ્રતિબંધ છે? તો કલમ 28. મિત્રો આવું પૂછાતું હોય છે એટલે આ પ્રમાણે તમારે યાદ રાખવું પડશે. જો તમને વિડીયો ગમ્યો હોય અને તમને ઉપયોગી લાગતો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો, કોમેન્ટ કરો અને નવા વિડીયો તમારે કયા જોઈએ છે એ પણ કોમેન્ટ કરજો તો હું જરૂરથી વિડીયો નવા બનાવીશ. થેન્ક યુ.